सब्सक्राइब करो आ चैनल ने। गुड डे पप्पू, गुड डे पप्पू, गुड डे पप्पू, गुड डे। तू तो साव बुढ़ी થઈ ગઈ છે। પોતાનું મોડું જોયું છે ક્યારે અરીસામાં? લોકો તો હવે તને દાદા કહેતા હશે। સમય સાથે લોકો બદલાઈ જાય છે। આમ પણ હું અહીંયા ગોપાલ અને લક્ષ્મણ સાથે કઈ શું કામ છે તને? તારી સાથે નહીં, એમની સાથે વાત કરવી છે। હા તો મને કહો, હું તેમની માં છું। માં? તારા દીકરાઓના કારણે મારા દીકરાઓને ઘણું નુકસાન થયું છે। તારા દીકરાઓ? હા, તારા દીકરાઓને સમજાવી રાખજે તો સારું થશે। મારા દીકરાઓ પહેલાથી સમજદાર છે, કેમ કે તેમની માં પર ગયા છે। તું પોતાના દીકરાઓને સમજાવ। ગુડ્ડી પપ્પુ, એક ગોળવાળા આને ઓળખે છે કે? આંગળી દેખાડ, ઓળખી જશે। દેખાડ દેખાડ આમ। એ ગોપાલ બોલ, ક્યારે આપીશ? હમણાં લો। અરે આ ગોળો નહીં, મારા પૈસા। વસુલી ભાઈ, તમારા પૈસા તો ભૂલી જાઓ। કેમ? તમારો જેટસ્કીનો ધંધો તો બરબાદ થઈ ગયો, એટલે જ તો તમને છોડાવ્યા જેથી નવો ધંધો શરૂ કરી શકાય। તો મારા પૈસા હજમ કરીને તમે લોકો ગોળાથી ભરપાઈ કરશો? વસુલી ભાઈ, સાચું હંમેશા કડવું હોય છે। આનાથી વધારે કડવી વાત એ છે, તમારી કોઈ ઇજ્જત જ નથી વસુલી ભાઈ। હા, અને એ પણ એના લીધે, કેમ કે તમારો કોઈ કંઈક નેમ નથી, એસ્ટાબ્લિશ બિઝનેસ કોઈ ફેમ નથી। ઇજ્જત હશે તો નામ થશે, સારા ઘરની સુંદર છોકરી મળશે। પણ એ જેટસ્કીના ધંધાનો તો દિવાળો નીકળી ગયો ને? દિવાળાથી યાદ આવ્યું કે દિવાળી આવવાની છે। તમે ફટાકડાની દુકાન કેમ નથી ખોલતા? વસુલી ફાયરબોક્સ, વસુલી ચકરી, વસુલી સુરસુરી, વસુલી લોંગી, વસુલી મિસાઈલ, અને નીચે નમો કેમ, વસુલી રોકેટ પણ તો હશે। આ દિવાળી તારો જલવો હશે। અહીંયા પણ હશે, ત્યાં પણ હશે, મારો જ ચલવો ચલો। કોઈ આપણી સામે ફટાકડાની જ દુકાન લગાડી છે। અરે ગોપાલ, આ ત્રણેય ફરીથી સેમ ટુ સેમ ધંધો ખોલ્યો। It's okay. શું કરે છે તું? કોપીકેટ 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 કોપીકેટ, કોઈ એક્ઝામ પર કોપી નથી કરતો જેટલું તમે બિઝનેસમાં કરી રહ્યા છો। તમારી વસુલી ફાયરબોક્સ છે ને, આખી દુકાન તોડી નાખી છો અમે લોકો। ગેટ સપ્પા, મારી દુકાન તોડીશ તો વસુલીની દુકાન તોડીશ? અરે ચાકુ છે, કાપી નાખીશ। Do me a favor, let's play Holi! Holi! Happy Holi! Now it's Diwali! Hut! Puppy boss, come on! Bashir! Bashir?
વલ્લા ઈદ ના આવા પાક અવસરે તું મને મળવા પણ ના આવ્યો. વલ્લા કંદર, વલ્લા બંદર, બોરી બંદર, ચલ કલંદર, મેરા અવંદર, તેરા બંદર, ઈદ મુબારક ભાઈ, ઈદ મુબારક. વલ્લા હબીબી, હમ ગરીબી, હમ ગરીબી. આજે દિવાળી છે, DDLJ દિવાળી. અને આ કોઈ વશીર વશીર નથી, તમારો ઓપોઝિટ પાર્ટી વસૂલી છે. VSSSSO વસૂલી, વસૂલી. ઇન્સ્પેક્ટર સાહેબ, જે રાત્રે મારા રાણીનો હાર ચોરી થયો હતો, તું જ મળ્યો હતો ને મને? હા હા ઇન્સ્પેક્ટર સાહેબ, ક્યારેક ચોર આપણા લેફ્ટ અને રાઈટ માં હોય છે અને આપણાને ખબર પણ નથી પડતી. હા આ બંનેને ક્યાંક જોયો છે મેં. એ પિંકશર્ટ, તું મોઢું કેમ છુપાડી રહ્યો છે? હા અરે તને પૂછી રહ્યો છે. મારી માં કોની સાથે ભાગી ગઈ? હા મારી માં કોઈની સાથે ભાગી ગઈ હતી એટલે મોડું છુપાડી રહ્યો છું. સમજી નથી રહ્યો આ. ઓકે, અને તું બ્લુ શર્ટ? અની માં જેની સાથે ભાગી હતી એ મારો જ બાપ હતો. શું વાત છે ઇન્સ્પેક્ટર સાહેબ, શું સમજૂતી છે? સાહેબ તમે રેવા દો ને, તમારા છોકરાઓ માટે ફટાકડા ખરીદો, નહીં તો તમારી પત્ની તમને મારશે. એક ગાંધારી ચૂપ કર. ઇન્સ્પેક્ટર સાહેબ ફટાકડા લેવા છે ને, આવો આવો વસૂલી ફાયર બોક્સ માં. આજે બોણી એની જ થશે જેના રોકેટમાં દમ હશે. શું ચાલી રહ્યું છે? સન્ડે માસ ચાલે છે. હું તારા વિશે પૂછી રહી છું. મેં શું કર્યું છે કુટ્ટી? શરમ નથી આવતી તને? આ ઉંમરમાં મારો પીછો કરી રહ્યો છે? હું તારો પીછો નથી કરતો કુટ્ટી. એ તો દિવસમાં 6-7 વાર બાય ચાન્સ. 6-7 વાર બાય ચાન્સ ના હોઈ શકે. મારા પાડોશી ઘણી વાર જોયું છે તને. મારો જો એટલું જ હતું તો ત્યારે જ ફરી આવી જાત. પછાવા માટે જ તો ગયો હતો. પણ તારા બાપાએ મને જે બેગ આપી હતી એ બેગને ભરતા ભરતા મારો ભરતો નીકળી ગયો. રાત્રે ડિસ્કો ડાન્સ કર્યો, દિવસે નારિયેળ પાણી વેચ્યો, વીકેન્ડ્સમાં ગલી ગલી જઈને હલવો પણ વેચ્યો. છોકરાઓ મને જોઈને કહેતા હતા, આવી ગયો હલવો વાળો આવી ગયો. જ્યારે પાછો આવ્યો તો તારા ઘરે તાળું લાગ્યું હતું. મેં પાડોશીઓને પૂછપરછ કરી તો તેમણે મારી પૂછપરછ કરી કે મેં 3 વર્ષ પહેલા કેમ ન પૂછપરછ કરી. મેં તારી સાચે જ ખૂબ રાહ જોઈ ગુડ્ડી, અને તે લગ્ન કરી નાખ્યા. તો તેના કર્યા તારા તેઓ 3-3 છોકરાઓ તને બિગ બજારમાં સેલમાં મળ્યા, એકલો તો બેફ્રી. તારા પણ 2 છોકરાઓ કોઈ ટોસ્ટરથી ફૂટકીને નથી આવ્યા. તેઓ મારા તેઓ મારા દીકરાઓ નથી, તેઓ શંભુ કાકાના છે. શું?
એટલે કે તે શંભુ કાકા સાથે લગ્ન કરી નાખ્યા? કુટી બેટા શું બોલે છે? શું વાત કરે? ના, પાગલ થઈ ગયો છે શું? ના, તેઓ શંભુ કાકાના પૌત્રો છે. ઓહ માય ગોડ. તેમના પરિવારની અકસ્માતે મોત થઈ ગઈ, તેથી ગોપાલ અને લક્ષ્મણ અમારી સાથે રહેવા લાગ્યા. પછી મારા પપ્પાને બિઝનેસમાં ઘણું નુકસાન થઈ ગયું. તેઓએ આઘાત સહન ના કરી શક્યા. હી ડાઈડ. જે પૈસા બચ્યા હતા એ લઈને હું દેહરાદૂનથી અહીંયા ગોવા આવી ગઈ. ગોપાલ અને લક્ષ્મણ સાથે અહીં સેટલ થઈ ગઈ. મેં જીવનભર લગ્ન નથી કર્યા પપ્પુ, ફક્ત હું રાહ જોઈ રહી હતી. પણ આ બધું હું તને કેમ કહી રહી છું? ગોટી, મારા પણ જીવનનો દરેક દિવસ શરૂ થતો હતો રોશની સાથે અને ચાંદની સાથે પૂરો થતો. બેબેની સાથે? અરે અરે, નહીં નહીં, સૂર્યની રોશની, ચાંદની ચાંદની, એમ જ કહે છે બધા. જ્યારે તું મને ના માણી તો મેં મારું જીવન અનાથનું નામે કરી નાખ્યો. જમનાદાસ અનાથ આશ્રમમાં નોકરી કરવા લાગ્યો અને એક દિવસ આશ્રમના માલિક જમનાદાસ દૂધ પીતા પીતા મરી ગયા. દૂધ પીતા પીતા? હા, ભેંસ તેમના પર પડી ગઈ હતી. અનાથ આશ્રમ ફરીથી અનાથ થઈ ગયો. જમનાદાસે બધું મારા નામે કરી નાખ્યું જે પહેલાથી જ દેવામાં હતું. બધું જ વેચાઈ ગયું. બાકીના બધા બાળકો એડોપ્ટ થઈ ગયા. ફક્ત મારા ભાગમાં રહી ગઈ આશ્રમની એક બસ અને તેઓ ત્રણેય લાચાર છોકરાઓ. તારી જેમ જ મેં પણ જીવનભર લગ્ન નથી કર્યા, ફક્ત રાહ જોઈ છે. છોકરાઓને ખબર નહીં પડવી જોઈએ કે અમે તેમના મા બાપ નથી. તને મારા સમજે. સાંભળ બેટા, અનાથ વાળી વાત સાંભળશે તો તેમનું દિલ દુખશે. ઠીક છે અંકલ. ઓકે આંટી, એ ચેપ્ટર તો ક્લોઝ રહેશે, પણ આ ચેપ્ટર જે હમણાં શરૂ થયો છે એનું શું? કેવા શું માંગે છે તું? નસીબે બંનેને આટલા વર્ષો પછી પાછા મેળવ્યા છે. કેમ? કેમ કે ત્યારે ના મળી શક્યા તો હવે ખરું? ના, અશક્ય નથી. તમે તો અશક્ય નથી. સો સ્વીટ. બંનેના વિચાર હજી પણ કેટલા મળે છે ને?